સમાચારમાં આજે ગુજરાતમાં 23 નવેમ્બરથી માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાનો કેમ થઈ રહ્યો છે વિરોધ. તકેદારી સાથે ગુજરાતમાં શાળાઓ અને કોલેજો થશે શરૂ, પણ શું વાલીઓ પોતાના બાળકોને મોકલશે ખરા? બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું સમીના શેખ. અમેરિકામાં એક જ દિવસમાં નોંધાયા 2 લાખ કેસ, એ સિવાય કાર્યક્રમમાં આજે કોરોના વાયરસની રસી એક ઐતિહાસિક સફળતા કે પછી વધારે પડતી આશા અતિશયોક્તિ. કરતારપુર કોરિડોરના ઉદઘાટનને થયું 1 વર્ષ પૂર્ણ, ભારત અને પાકિસ્તાનમાં અહીંના ગામોમાં શું બદલાયું. બનાસકાંઠા જિલ્લાના મુસ્લિમ પરિવારની મુલાકાત લેશું, જેઓ 3 પેઢીથી બનાવે છે દિવાળી માટે કોડિયા. આ અને આના સિવાય પણ બીજું ઘણું બીબીસી સમાચારમાં. બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું કોરોના કાળમાં ગુજરાતમાં શાળાઓ શરૂ થઈ રહી છે તેની. તો 23 નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજ યુનિવર્સિટીમાં શિક્ષણ કાર્ય ખોલવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારનો દાવો છે કે વાલીઓ, શાળા સંચાલકો અને નિષ્ણાતો સાથેની બેઠક કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. જો કે ધોરણ 1-8ની શરૂઆત ક્યારે થશે તેનો નિર્ણય નથી કરાયો. કોલેજ કક્ષાએ પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ, પેરામેડિકલ, આઈટીઆઈ, પોલિટેકનિક શરૂ કરાશે. જો કે સામૂહિક પ્રાર્થના કે મેદાન પર રમતગમતની પ્રવૃત્તિઓ નહીં થઈ શકે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા પણ ચાલુ રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે બધી જ સેવાઓ જે છે તે ધીમે ધીમે અનલોક થઈ રહી છે, એ જ રીતે શિક્ષણ કાર્ય પણ તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. અચ્છા, કેટલાક વાલીઓએ સરકારના આ નિર્ણયને વખોડ્યો છે. કેટલાક વાલીઓને ભય છે કે જો વિદ્યાર્થીઓ માટે શાળા ખુલશે તો બાળકો સુપર સ્પ્રેડર બની શકે છે. સરકાર અત્યારે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરી રહી છે અને એ પ્રકારના નિવેદન કરી રહી છે કે તમામ વિદ્યાર્થીઓની જવાબદારી પોતાના વાલીઓની રહેશે. આ પ્રકારના નિવેદનો આ સરકારને શોભા નથી આપતા. સરકાર અને વાલી બંનેની જવાબદારી છે કે રાજ્યના વિદ્યાર્થીઓ યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરે અને સલામતીના દોરે પ્રાપ્ત કરે, એ પણ રાજ્યના શિક્ષણ મંત્રી અને વાલીઓની સંયુક્ત જવાબદારી છે. આ સંયુક્ત જવાબદારીનું ધ્યાન રાખી અને રાજ્યના શિક્ષણ મંત્રી યોગ્ય નિર્ણય લે એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ. હવે નજર નાખીએ કે 23 નવેમ્બરથી શાળાઓ શરૂ થઈ રહી છે તો તેના માટે કયા કયા દિશા નિર્દેશો કરવામાં આવ્યા છે. સૌથી પહેલા તો શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહીં ગણાય. આ માટે વાલીઓ લેખિતમાં મંજૂરી આપશે તો તે શાળા કે સંસ્થાએ લેવાની રહેશે. અચ્છા, તમામ જે વિદ્યાર્થીઓ છે તેમની થર્મલ ગનથી તપાસ થશે, સાબુથી હાથ ધોવાની પણ વ્યવસ્થા જે છે તે ઊભી કરવાની રહેશે, ઉપરાંત તેમના વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે અંગેની વ્યવસ્થા પણ જરૂરી છે. ઓડ ઇવન પદ્ધતિ પ્રમાણે શાળાઓ ખુલવાના આયોજન છે. અચ્છા, મધ્યાહન ભોજનને બદલે તમામ વિદ્યાર્થીઓના ખાતામાં ડિસેમ્બર સુધી સબસિડીની રકમ પહોંચે તેવું પણ આયોજન થશે. હવે જો આપણે વાત કરીએ તો દેશમાં કોરોનાના વ્યાપની, દેશમાં ભલે કેસો ઓછા થયા હોય પણ રાજધાની દિલ્હીના હાલ બુરા છે. દિલ્હીમાં ડોક્ટર્સે બીબીસીને કહ્યું કે તેમને શહેરમાં કોવિડ-19ના સતત વધી રહેલા કેસને જોતા તબીબી કટોકટી સર્જાવાનો ભય લાગી રહ્યો છે. દેશમાં દિવાળી જેવા તહેવારના માહોલમાં બજારો ખચાખચ ભરાયેલી છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલાઈ રહ્યું છે. ફેટ ઇન્ડિયન વેડિંગ હવે ફીકા પડી ગયા છે. કોરોના કાળમાં માત્ર 200 મહેમાનોની છૂટ અપાઈ છે. દેશના ધનિકો સુરક્ષિત રીતે ઉજવણીના રસ્તા શોધી રહ્યા છે. બીજી તરફ લાખો લોકો દિવાળીની તૈયારીઓમાં લાગેલા છે. શહેરની બજારો ખરીદદારોથી ઉભરાઈ રહી છે. કેસ વધે તો પણ લોકો બીજું લોકડાઉન નથી ઈચ્છતા, પણ ખરીદદારો પહેલાની માફક બહાર નથી નીકળી રહ્યા. વેપારીઓએ કહ્યું કે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે. કઠપુતળીઓ બનાવતા વસંતી કહે છે કે ગરીબો માટે કોઈ દિવાળી નથી. આ દેશના લાખો ગરીબો માટે કોઈ સુરક્ષા કવચ નથી. આ જ કારણે સરકારે અત્યાર સુધી બીજા લોકડાઉનની તૈયારી નથી કરી. પણ લોકોના સ્વાસ્થ્ય અને લોકોની રોજગારી બચાવવા વચ્ચે સંતુલન જાળવવાની એક કિંમત તો ચૂકવવી જ પડશે. દિલ્હીમાં કોવિડ કેસ રેકોર્ડ નંબરે વધી રહ્યા છે. આઈસીયુ બેડ્સ ખૂટી રહ્યા છે અને તેમાં પણ પ્રદૂષણથી થતી તકલીફો પણ વધી રહી છે. હું અત્યારે અતિશય ચિંતિત છું. આ ભયાનક સમય છે. આઈસીયુ ફૂલ છે. જો કેસ આ જ રીતે વધતા રહ્યા
તો મને નથી ખબર કે આગળ શું થશે અને અમે તે કેસને કઈ રીતે મેનેજ કરીશું. What will happen and how we will manage those cases. ડોક્ટર્સ ચેતવે છે કે જો દેશવાસીઓ તહેવારો દરમિયાન સાવચેત ન રહ્યા તો આ ઉજવણી લાંબો સમય નહીં ટકી શકે. અને હવે વાત કરીએ કોરોના વાયરસની નવી શોધાયેલી એ રસીની જેને વૈજ્ઞાનિકો સાવચેતી સાથે આવકારી રહ્યા છે. આ રસી શરૂઆતી પરિણામોમાં 90% અસરકારક હોવાનું સાબિત થયું છે. આ રસીને ફાર્મા જાયન્ટ ફાઇઝર અને તેના ભાગીદાર બાયો એન્ટેક દ્વારા વિકસાવવામાં આવી છે. શું આ ગેમ ચેન્જર છે કે પછી આપણે વધુ પડતા આશાસ્પદ બની રહ્યા છીએ? ફાઇઝર દ્વારા કરાયેલી રસીની જાહેરાતનું લગભગ ઉજવણી સાથે અભિવાદન કરાયું હતું. મહામારીને કારણે જ્યારે વિશ્વભરમાં 5 કરોડ લોકો સંક્રમિત થયા છે અને 12 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે દેખીતી વાત છે કે લોકો ચમત્કારિક રસીની રાહ જોઈને બેઠા હોય. મનાય છે કે આ રસી 90% વધુ અસરકારક છે અને માત્ર યુકે સરકારે જ 40 મિલિયન ડોઝનો ઓર્ડર આપી દીધો છે, જે 20 મિલિયન લોકોને ઇમ્યુન કરવા માટે પૂરતો રહેશે. તે દરેકને 2 ઇન્જેક્શન્સ આપવાના રહેશે. પણ એક વ્યક્તિ જે સાવચેતી જાળવવા કહે છે તે છે યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન. We've talked for a long time, or I have, about the distant bugle of the scientific cavalry coming over the brow of the hill. I can tell you that tonight that toot of that bugle is louder, but it's still some way off. આ રસીમાં કોરોના વાયરસની સપાટી પર જોવા મળતા સ્પાઇક પ્રોટીનના જીનેટિક સિક્વન્સનો નાનો ભાગ વાપરવામાં આવ્યો છે. આરએનએ તરીકે ઓળખાતું સિન્થેટિક મટીરિયલ હાથ પરના સ્નાયુકોષમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ એવા પ્રતિદ્રવ્યો એટલે કે વાય આકારના પ્રોટીન્સને ઉત્તેજિત કરે છે કે કોરોના વાયરસની ફરતે ચોંટી જાય છે અને ભવિષ્યમાં સંક્રમણ સામે બચાવે છે. કિલર ટી સેલ્સ પણ પેદા થાય છે. આ પહેલાથી સંક્રમિત કોષને ઓળખીને તેનો નાશ કરે છે. રસીને રેગ્યુલેટર્સની મંજૂરી મળે તે પહેલાં તેની સુરક્ષાની ખાતરી કરવી જરૂરી છે. ફાઇઝરે સંકેત આપ્યો છે કે તે આ માટે આ મહિને અમેરિકામાં અરજી કરશે. રોગપ્રતિકારક શક્તિ કેટલો લાંબો સમય ટકશે તે વિશે પણ કોઈ જાણકારી નથી અને રસી સૌથી પહેલાં કોને અપાશે તેનો નિર્ણય પણ થવાનો બાકી છે. વૃદ્ધો અને તબીબી કર્મચારીઓ આ યાદીમાં પહેલા હશે. એક સીમિત લોકોની સંખ્યાને આ વર્ષે રસી મળી શકે છે, પણ બાકી બધા માટે હજી પણ સલાહ એ જ રહેશે કે ફેસ માસ્ક પહેરો, હાથ ધોતા રહો અને સામાજિક અંતર જાળવો. આ જ હાલ સર્વશ્રેષ્ઠ ઉપાય લાગે છે. હવે બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. કરતારપુર કોરિડોરનું 1 વર્ષ, ભારત અને પાકિસ્તાન આ બંને જ તરફના વિસ્તારોમાં શું બદલાયું? રોકાઈએ એક વિરામ માટે. બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું સ્વાગત છે, હું છું સમીના શેખ. કરતારપુર કોરિડોરની જાહેરાત સાથે જ ભારતના પંજાબ રાજ્યના વિસ્તાર ડેરા બાબા નાનકના લોકોમાં વિકાસ અને રોકાણની અપેક્ષાઓ જાગી હતી. કોરિડોર શરૂ થયાના 1 વર્ષ બાદ અહીંયા શું બદલાયું? જોઈએ બીબીસી સંવાદદાતા સરબજીત ધાલીવાલના આ અહેવાલમાં. ધ હિસ્ટોરિક કરતારપુર કોરિડોર. નવેમ્બર 2019 રોજ ભારત અને પાકિસ્તાને કરતારપુર સાહિબ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનાથી બંને દેશોને ઘણી અપેક્ષાઓ હતી. પણ કોરિડોર શરૂ થયાના કેટલાક મહિના બાદ જ કોવિડને કારણે આ વર્ષે 16 માર્ચે ભારતે આ કોરિડોરને અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધો. કરતારપુર કોરિડોરની જાહેરાત સાથે જ ડેરા બાબા નાનકના દવિંદરસિંહ બેદીને પોતાનો ધંધો વધવાની આશા જાગી હતી, એટલે પહેલાં તેમણે એક ઢાબો શરૂ કર્યો અને બાદમાં એક નાની હોટલ. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવશે એટલે હોટલ અને વ્યવસાય વધવાની આશા હતી. આ જ આશાએ અમે નાના પાયે ધંધો શરૂ કર્યો હતો, જેથી અમને ખ્યાલ આવે કે કેટલી આવક થશે. શરૂઆતમાં તો બધું ઠીક હતું, પણ પછી ધીમે ધીમે ધંધો ઠંડો પડવા લાગ્યો. કોરિડોર માટે ડેરા બાબા નાનક અને આસપાસના ઘણા ગામના ખેડૂતોની જમીન સરકાર દ્વારા અધિગ્રહણ કરવામાં આવી હતી. ખેડૂતોને આશા હતી કે સરહદી વિસ્તારોમાં વિકાસ કાર્ય ઝડપી બનશે અને રોજગારની તકો ઊભી થશે. લાણ હોયા સીગા ના છાનો બડિયા ઉમીદા સીગી. જ્યારે કોરિડોરની જાહેરાત થઈ હતી ત્યારે તો અમને આશા હતી કે ઘણો વિકાસ થશે, ભલે અમારી જમીન કોરિડોર માટે ઉપયોગમાં લેવાઈ હોય,
તેમ છતાં અમને આશા હતી કે અમે અહીંયા પોતાનો વ્યવસાય કરશું. પણ જ્યારથી કોરોના વાયરસ આવ્યો છે ત્યારથી કોરિડોર બંધ કરી દેવાયો છે અને તેની સાથે જ અહીં ચાલતા કામ ધંધા પણ બંધ થઈ ગયા છે. એક લંબે ઇંતજાર કે બાદ ઇસ કોરિડોર કે જરીએ ભારત ઓર પાકિસ્તાન આપસ મે જુડે થે પર કોવિડ કે કારણ યે બંધ હો ગયા ઓર ઇસકા સીધા અસર ડેરા બાબા નાનક ઓર ઇસકે આસપાસ કે ઇલાકો મે હોને વાલે વિકાસ કાર્ય પર પડા. ભારત તરફ બનેલો ડેરા બાબા નાનક શ્રી કરતારપુર સાહિબ કોરિડોર 4.1 કિલોમીટર લાંબો છે, જે ડેરા બાબા નાનકથી આંતરરાષ્ટ્રીય સીમા સુધી જાય છે. કોરિડોરની જાહેરાત સાથે જ અહીંયા રોકાણની નવી આશા જન્મી હતી અને એટલે જ પંજાબ સરકારે ડેરા બાબા નાનક ડેવલપમેન્ટ ઓથોરિટીનું ગઠન કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય અહીંયા વિકાસ અને રોકાણની તકોને પ્રોત્સાહન આપવાનો હતો. પણ ઓથોરિટીના અધિકારી માને છે કે આમ ન થઈ શકવાનું મુખ્ય કારણ કોરોના વાયરસ છે. જબ ડિલેડ ઇન્વેસ્ટમેન્ટ હોતા હૈ જૈસે કોરોના કે એટમોસ્ફિયર મે ડિલેડ ઇન્વેસ્ટમેન્ટ હૈ તો ઓબ્વિયસલી જો સભી કે બિઝનેસ ઇન્ટરેસ્ટ ભી હિટ હોતે હૈ ઇવન એગ્રીકલ્ચરલ ઇન્ટરેસ્ટ ભી જો હૈ વો કિસી લેવલ પે હિટ હોતે હૈ ક્યોંકિ ઉનકે ભી કઈયોં કે યે કઈ કિસાનો કો યે ભી ઉમીદ થી કે હમારે કોન્ટ્રેક્ટ હો જાયેંગે લીઝ પે લેન્ડ ચલી જાયેંગી અચ્છે રેટ મે મિલ જાયેંગે બટ જબ સિનેરિયો ઇન્વેસ્ટમેન્ટ કે અપને કોરોના કે બાદ ટુરિઝમ ઇફેક્ટ હુઆ તો ઓબ્વિયસલી વો સારે પ્લાન જો હૈ વો ડિલે હો ચુકે હૈ. ભલે કોરિડોર અત્યારે અનિશ્ચિત સમય માટે બંધ છે પણ એ રોકાણને લઈને રોકાણકારોની ચિંતા હજી પણ યથાવત છે. આવી જ કંઈક સ્થિતિ પાકિસ્તાનમાં પણ છે. ગયા વર્ષે પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થયું ત્યારે નજીક આવેલા દોધા ગામના રહીશોને સારા ભવિષ્યની આશા હતી. પણ હવે ઘણા ખેડૂતો પાસે ખેતી કરવા જમીન ન રહેતા બેરોજગારી વધી છે. જોઈએ પાકિસ્તાન કરતારપુરથી બીબીસી માટે અલી કાઝમીનો આ અહેવાલ. કરતારપુર સાહિબને અડીને આવેલા દોધા ગામમાં કરતારપુર કોરિડોર શરૂ થયા બાદથી ઘણા પરિવારોની રોજગારીને અસર પહોંચી છે. હમ જનાબ ઇન્ડિયા સે આયા દિલ્હી કે પાસ અમારા ગામ હૈ લીલા માજરા ગુડગામા કે સાથ અપને કલેમ ભરે કલેમ ભર ઇન્ડિયા સે અમારી જમીન આઈ રકબા અમારા આયા ઓ રકબા હમને ઇધર લાસ્ટ કરાયા ઓ લાસ્ટ કરા કે હમને ઉસ પે ખારે પીરે બચ્ચે મોજ લે રહે અબ ઓહી રકબા ગુરુદ્વારાની ફરતે આવેલી જમીનને સરકારે સંપાદિત કરી હતી અને ખેડૂતોને તેનું વળતર અપાયું હતું. પણ ઘણા ખેડૂતો દાવો કરે છે કે આ વળતર ઘણું ઓછું છે અને લાંબો સમય ચાલે એટલું ન હતું. 9 એકર જમીન એ લોકોએ સંપાદિત કરી લીધા બાદ અમારી પાસે માત્ર 1 એકર જમીન બચી છે. અમારી જમીન ગુરુદ્વારાની વાડની બહારના ભાગમાં છે, તેમ છતાં પણ એ લોકો અમને જમીન પર ખેતી નથી કરવા દઈ રહ્યા. તે વેરાન પડી છે. તેમણે વાડની બહારના ભાગમાંથી સંપાદિત કરેલી 95 એકર જમીનના પૈસા પણ અમારામાંથી કોઈને પણ ચૂકવ્યા નથી. એમને બહારની જગ્યાનું શું કામ છે? અમે ખેતી કરી શકીએ એવું તેમણે કશું બાકી નથી રાખ્યું. અમે સરકારને એમ પણ કહ્યું કે તેમને જરૂર નથી ત્યાં સુધી એ જમીન પર અમને ખેતી કરવા દે, પણ તેઓ કશું નથી સાંભળી રહ્યા. કેટલાક સ્થાનિકો એમ પણ કહે છે કે નવા ગુરુદ્વારામાં ગામ લોકોને અપાયેલી નોકરીઓ પણ પૂરતી નહોતી અને તેથી ઘણા ગ્રામજનોએ નોકરીની શોધમાં નજીકના શહેરોની વાટ પકડવી પડી છે. પહેલા ધંધો સારો હતો પણ અમારી જગ્યા ગઈ પછી બેરોજગારી વધી ગઈ છે. તેમણે બહારના લોકોને નોકરી આપી છે અને અમારા ગામના માત્ર 10-15 લોકોને જ નોકરી મળી છે. કરતારપુર બનને સે પહેલે ઇતવાર ઓર જુમા વો તો કાફી લગતા થા ક્યોંકિ જ્યાદા લોગ આતે થે લેકિન ઉસકે બાદ ભી જો હૈ ના 1000-1500 રૂપિયા મે બચ જાતા થા આમ દિનો મે ભી અબ તો કુછ ભી નહીં અબ તો કહે રહે હૈ કે બસ એક ધોખાદારી હૈ 100-150 રૂપિયા બચ જાયેગા બડી ખિંચ કરેંગે તો. આ મુદ્દે અમે સરકારી પ્રતિનિધિઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ અમને કોઈ જ પ્રતિક્રિયા મળી નહોતી.
પાકિસ્તાન સરકારે કરતારપુર ગુરુદ્વારાના સંચાલન મામલે વિવાદ ઉભો થતા વલણ બદલ્યું છે. ઇવેક્વી પ્રોપર્ટી ટ્રસ્ટ બોર્ડે હવે કહ્યું છે કે ગુરુદ્વારા દરબાર સાહિબના ધાર્મિક કાર્યોનું પ્રબંધન પાકિસ્તાન શીખ ગુરુદ્વારા સમિતિ દ્વારા જ કરવામાં આવશે. જ્યારે આ પહેલા 3 નવેમ્બરે બહાર પાડેલા નોટિફિકેશનમાં સામે આવ્યું હતું કે કરતારપુર ગુરુદ્વારાના પ્રબંધનને ઇવેક્વી પ્રોપર્ટી ટ્રસ્ટ બોર્ડને સોંપવામાં આવશે. પાકિસ્તાન સરકારના આ નિર્ણયનો ભારત સહિત વિશ્વભરના શીખ સમુદાયે વિરોધ કર્યો હતો. અચ્છા, હવે બીબીસી સમાચારમાં વિરામનો સમય છે, આગળ જોઈશું. અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે શાંતિ સમજૂતી બાદ કોની થઈ જીત, કોની થઈ હાર? દિવાળીના કોડિયા બનાવી ગુજરાત અને દેશભરમાં નિકાસ કરતું મુસ્લિમ પરિવાર. રોકાઈએ એક વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. હું છું સમીના શેખ તમારી સાથે. હવે વાત કરીએ આર્મેનિયા અઝરબૈજાનના યુદ્ધની. તો રશિયાએ બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી કરાવી છે. આ સમજૂતી બાદ રશિયા નાગોર્નો કારાબાખ અને તેની આસપાસના વિસ્તારોમાં સેંકડો શાંતિ સૈનિકોને તહેનાત કરી રહ્યું છે. આ શાંતિ સમજૂતી બાદ અઝરબૈજાનમાં ઉજવણી શરૂ થઈ, જ્યારે કે આર્મેનિયામાં આક્રોશના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં લોકોએ વડાપ્રધાનના રાજીનામાની માંગ કરતા વિરોધ પ્રદર્શનો કર્યા હતા. બાકુથી ઓર્લા ગ્યુરીનનો આ અહેવાલ. બાકુમાં ઉજવણીનો માહોલ છે. રશિયાની શાંતિ સમજૂતી પછી આઝરબૈજાનના લોકો માટે ઉજવણી માટે ઘણા કારણો પણ છે. અને જરા પ્રેસિડેન્ટ ઇલહામ અલીયેવ સામે જુઓ, તેઓ આર્મેનિયન નિકોલ પાશિન્યાનની ટીખળ કરી રહ્યા છે. શું થયું પાશિન્યાન, તેઓ પૂછે છે. આ કદાચ વર્ષો સુધી ચર્ચાનો વિષય બની રહેશે. પણ આર્મેનિયાની સંસદમાં આ એક કૌભાંડથી વિશેષ હતું. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન દગાખોર હોવાનો આરોપ લગાવી તેમની કચેરી પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે આ સમજૂતી ઘણી દર્દનાક હતી, પણ તેમની પાસે કોઈ અન્ય વિકલ્પ ન હતો. આ સમજૂતી પ્રમાણે આઝરબૈજાનને યુદ્ધમાં જીતેલા પ્રદેશ રાખવા મળશે. તેમાં નાગોર્નો કારાબાખનું બીજું સૌથી મોટું શહેર પણ સામેલ છે, જોકે રાજધાનીનો સમાવેશ નથી થતો. આર્મેનિયાએ વિવાદિત પ્રદેશની આસપાસ કબજે કરેલી જગ્યાઓ પરથી પીછેહઠ કરવી પડી. રશિયાની શાંતિ સેનાએ ફરીથી કોક્સિસના તેના શસ્ત્ર સરંજામ સાથે પગપેસારો કરી દીધો. આ એવું ઘર છે જેને પરીએ ક્યારેય નથી જોયું. તેમના માતા પિતાને લગભગ 30 વર્ષ પહેલા નાગોર્નો કારાબાખમાંથી તગેડી મુકાયા હતા. 1990માં થયેલા છેલ્લા યુદ્ધમાં બંને તરફ ભારે ખુવારી થઈ હતી. શાંતિ સમજૂતીમાં નાગોર્નો કારાબાખનો સમગ્ર વિસ્તાર નથી સોંપાયો, એટલે આઝરબૈજાન માટે આ જીત અધૂરી છે. પણ આર્મેનિયા માટે આ તેની કારમી હાર છે. હવે જોઈએ બીબીસી રાઉન્ડઅપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચારો સંક્ષિપ્તમાં. બીજી તરફ આર્મેનિયા પોલીસે અઝરબૈજાન સાથેની શાંતિ સમજૂતીનો વિરોધ કરતા સેંકડો લોકોની ધરપકડ કરી છે. આર્મેનિયામાં આ યુદ્ધ શરૂ થયું ત્યારથી માર્શલ લો અમલમાં છે અને હાલ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. અઝરબૈજાન સાથે શાંતિ કરાર બાદ આર્મેનિયામાં લોકોનો ગુસ્સો ચરમસીમાએ છે. અમેરિકામાં કોરોના વાયરસ કેસોમાં વિક્રમી વધારો થયો છે. મંગળવારે એક જ દિવસમાં 2 લાખ નવા કેસો નોંધાયા, જે પૈકી 60,000ને તો હોસ્પિટલમાં દાખલ કરાયા. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા જો બાઇડનના કોરોના વાયરસ સલાહકાર મંડળનું કહેવું છે કે એ સ્પષ્ટ છે કે અમેરિકાની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા જઈ રહી છે. અમેરિકામાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમની હાર સ્વીકારતા નથી, તે શર્મનાક છે અને તે તેમના હોદ્દાને શોભે તેવું નથી. બીજી તરફ બાઇડન સત્તા હસ્તાંતરણ માટે આયોજન કરી રહ્યા છે. લગભગ 500નો સ્ટાફ વ્હાઇટ હાઉસ માટે કામ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ચૂંટણીમાં ધાંધલીના આરોપો લગાવ્યા હતા અને તે માટે કેટલીક જગ્યાએ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.
હોંગકોંગમાં લોકશાહી તરફી ચાર ધારાસભ્યોની વિધાન પરિષદમાંથી હકાલપટ્ટી કરાયા બાદ વિપક્ષના ધારાસભ્યોએ એકી સાથે રાજીનામા આપી દીધા. આ ચાર સભ્યોની હકાલપટ્ટી બેઇજિંગમાં પસાર કરાયેલા એક કાયદા હેઠળ થઈ, જેમાં તે પ્રદેશની સરકાર પાસે રાષ્ટ્રની સુરક્ષા સામે જોખમી લાગતા હોય તેવા કોઈ પણ નેતાની હકાલપટ્ટી કરવાની સત્તા છે. અને હવે જઈએ બનાસકાંઠાના ડીસા ગામમાં, જ્યાં 30થી પણ વધુ વર્ષોથી આ મુસ્લિમ પરિવાર દિવાળી માટે કોડિયા બનાવે છે. અને માત્ર ગુજરાતના ગામોમાં જ નહીં, પરંતુ ભારતભરના ઘણા શહેરોમાં કોડિયાની નિકાસ પણ કરે છે. પણ આ વર્ષે કોરોના મહામારીને કારણે હાલત થોડી બિસ્માર છે. જોઈએ પરેશ પઢિયારનો આ અહેવાલ. અમે અહીંયા બાપદાદાનો અમારો આ ધંધો છે વારસાઈમાં. છેલ્લા 22 વર્ષથી અમે આ કોડિયાનું કામ કરીએ છીએ. વર્ષતા અમે 40-50 લાખ કોડિયા બનાવીએ છીએ. કારીગરનો કોઈ ધર્મ નથી હોતો. બનાસકાંઠા જિલ્લાના આ છે ડીસા તાલુકાના ઝેરડા ગામે માટીના કોળિયા બનાવતા મોહમ્મદભાઈ સુમરા. ગુજરાત તથા દેશના અન્ય રાજ્યોમાં વેચાણ કરીને તેઓ દેશની સંસ્કૃતિને જીવંત રાખે છે. અમારે મોરબીથી માટી આવે, પછી અહીંયા રાજસ્થાનથી માટી આવે, એ મશીનમાં મિક્સિંગ થતી હોય છે. કન્ટીની અંદર એને દળવામાં આવે છે, પાવડર બનાવવામાં આવે છે, એને વલોવામાં આવે છે. આ રીતે બધી માટી તૈયાર કરવામાં આવે, તૈયાર કરીને એને મશીનની અંદર પાછો ભૂકો કરવામાં આવે છે. પછી કારીગરો છે તેઓ માટી લઈ જઈને એના દીપક બનાવે છે. એ કોળિયાની અંદર જો તેલ બીજું લગાવે એના માટે શાઇનિંગ પણ આવે છે. એના કારણે વેપારીને કસ્ટમરને પ્રસન્ન બહુ આવે છે. લગભગ છેલ્લા કોને કે 10 વર્ષથી તો અમારા આખા ભારતમાં માલ જાય છે. હરેક રાજ્યમાં અમારો માલ જતો હોય છે. અને આ વખત અમે થોડો માલ ઓછો બનાવ્યો છે લોકડાઉનના વચ્ચે છે. એટલે હવે ધીરે ધીરે સિઝન કેવી આવે છે એના ઉપર આધાર છે, બનાવવાનું ચાલુ છે. અમારી પાસે 40-50 માણસો અહીંયા કામ કરે છે, એમને પણ રોજીરોટી મળે છે. જે માલ અમારા પાસેથી લોકો લઈ જાય છે એમને પણ રોજીરોટી મળે છે. અને આગળ વેચતા હોય એમને પણ, ઘણા બધા પરિવાર આમાંથી કમાતા હોય છે અને એમને એમના લોકોનું પણ ગુજરાન ચાલતું હોય છે. કોડિયાની સાથે સાથે તેઓ ઘર માટે માટીની વપરાતી વસ્તુઓ અને માટીના રમકડા પણ બનાવે છે. તેઓનું કહેવું છે કે દર વર્ષે તેઓ 60 લાખ જેટલા કોડિયાનું વેચાણ કરે છે, પણ આ વર્ષે કોરોનાના કારણે બહારના વેપારીઓ કોડિયા ખરીદવા ઓછા આવ્યા છે, જેના કારણે ખૂબ જ મોટું નુકસાન આવ્યું છે. કોરોનાના કારણે બહાર જે રાજસ્થાન, હૈદરાબાદ, મુંબઈ સહિતના વિસ્તારોમાં કોડિયાનું વેચાણ કરતા હતા તે વેપારીઓ આ વખતે ગુજરાત નથી આવ્યા, જેના કારણે કોડિયાનો ખૂબ જ ઓછો વેપાર રહ્યો છે. આ વર્ષે સુમરા પરિવારને પણ મંદીનો માર સહેવાનો વારો આવ્યો છે. હાલને જે આ સાલની પરિસ્થિતિ એવી છે ને કે અમારા છેલ્લા 22 વર્ષમાં આવું પહેલીવાર આવ્યું છે કે મહામારીની અંદર અમે આ વખતે 20 લાખ કોડિયા બનાવ્યા હતા, એની જગ્યાએ અમારે હાલ 15 લાખનો સ્ટોક તો પડ્યો જ છે, 5 લાખ વેચાણા છે. હવે અમે વિચારીએ છીએ કે 40 લેબરો છે મારી પાસે, એમને પણ કામ, એના એમને પણ મજૂરી આપવાની છે. મજૂરી ક્યાંથી આપવી, માટીવાળાને પૈસા ક્યાંથી આપવા, જો આ લાકડું આવે છે પકવવાનો એના પણ ક્યાંથી પૈસા આપવા. એટલે અમે બહુ હાલ ટેન્શનમાં આવી ગયા છે આ જો મહામારીના કારણે. ભાજપે વાયદાઓ કર્યા હતા કે જો અમે બિહારની ચૂંટણી જીત્યા તો કોરોના રસી મફતમાં મળશે. જોઈએ તેના પર કીર્તિશની કલમને શું સૂઝ્યું. પીબીસી સમાચારમાં મળીશું આવતીકાલે આ જ સમયે.